એક શબ્દ છે ઇન્શાલા, મુસ્લિમમાં એક શબ્દ છે ઇન્શાલા. મારા ગુવારનું નામ છે સાજિદ, અને એ 15 તારીખે હમણાં એણે મારી ગૌશાળા છોડી અને પાછો એને પોતાના ઘરે ગયો, પણ એમની સાથે 8 મહિના રહેવાનું થયું. એ વ્યક્તિ કદાચ જય માતાજી કે સલામ વાલેકુમ મને ન કર્યું હોય, પણ એનું જે રહેણીકરણી, એનું જે જીવન હતું, એની અંદર જ અધ્યાત્મને એક ધર્મ દેખાય. અને જ્યારે મેં કહ્યું છૂટા પડતા કે કંઈ પણ કામ હોય ત્યારે કહેજો, અને એમણે પણ સરસ એક વાત કરી કે જીરા ઉદાસી તો કડે પણ યાદ કહી જા. આ ઇસ્લામના બે મહત્વની વસ્તુ છે. એટલે એ ઘોષણા નથી કરતા. જેમ એમ યુધિષ્ઠિર એક વાત કરી, એક ભિખારી આવ્યો, એની પાસે કંઈક આપવાનું હતું નહીં. એટલે યુધિષ્ઠિર કીધું કે તું આજ નહીં કાલે આવજે. યુધિષ્ઠિરે સ્વાભાવિક રીતે વાત કરી કે આજે મારી પાસે કંઈ છે નહીં, તું કાલે આવજે. એટલે ભીમ નાચવા લાગ્યો. એટલે બધાએ પૂછ્યું અર્જુનને કે ભાઈ ભીમ તો કોઈ દિવસ નાચે નહીં, ધીર ગંભીર હોય. તો કે તું આજે નાચસ કેમ? તો કે આવતીકાલ થવાની છે, એની ઘોષણા થઈ ગઈ છે. તો કે કેવી વાત કરસ? તો કે હા, કારણ કે મોટા ભાઈ યુધિષ્ઠિરે એમ કીધું છે કે આવતીકાલ થવાની છે, કારણ કે ભિખારીને એમણે આવતીકાલનું વચન આપ્યું છે. એનો મતલબ આવતીકાલ ફિક્સ છે, આ તો ધર્મરાજા છે. એટલે હું નાચું છું કે આવતીકાલે હું હોઈશ, આવતીકાલ થવાની છે. આ બહુ મહત્ત્વનો કટાક્ષ. અને એવી જ રીતે ઇસ્લામમાં પણ એક વાત છે, ઇન્શાલા, ભગવાને જો ઈચ્છ્યું, જો આપણે જીવતા હશું તો મળશું. આ દરેક ધર્મની એક ખૂબી છે અને ખાસિયત છે. જૈન ધર્મની એટલી જ ઊંડાઈ છે, બૌદ્ધ ધર્મની એટલી જ ઊંડાઈ છે, હિન્દુ ધર્મની એટલી જ ઊંડાઈ છે. બાઇબલ, વિશ્વનું કોઈ પણ શાસ્ત્ર ક્યારે પણ જે છે એ નીચું કે હલકું ન હોઈ શકે, કારણ કે એક વર્ગ એની સાથે છે. તો એની અંદર કાંઈક હશે, માત્ર ને માત્ર એ દરવાજા ખોલી અને ત્યાં જવાનું સાહસ આપણામાં હોવું જોઈએ.